22-8-2022 ના રોજ બચાવ મુકામે જાહેર સભા અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, તેમાં 25 જેટલા વિવિધ સંગઠન દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને બચાવ કચ્છ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં જણાવવામાં આવ્યું કે રાજસ્થાનના જાલોર જિલ્લામાં 9 વર્ષીય ઇન્દ્રકુમાર મેઘવાલની માટલામાં પાણી પીવા બાબતે શાળાના આચાર્યએ ગંભીર માર મારી તેની હત્યા કરવામાં આવેલ, જેના વિરોધમાં બિલ્કિશ બાનુ કેસમાં સામૂહિક બળાત્કાર સામૂહિક હત્યાના 11 જણાને આજીવન સજા કરવામાં આવેલ, તે બાદ સરકારે સજા માફી કરી છોડી મૂકેલ તેઓની સજા માફી રદ કરીને જેલમાં મોકલવામાં આવે, સામાજિક અને માનવતાના નાતે અન્યાય અત્યાચાર સામે અવાજ ઉઠાવનાર કાર્યકરને લાયસન્સ સાથે હથિયાર આપવામાં આવે, ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરનાર અસામાજિક તત્વોને દેશદ્રોહની કલમ લગાડી સખત કાર્યવાહી કરવામાં આવે, યોગેશ બોક્સા જેવા જાહેર મંચ પરથી લાગણી દુભાવતા તત્વોને આપતી આગોતરા જામીનની વ્યવસ્થા રદ કરવામાં આવે અને તેવા ગુનાઓમાં મદદગારી કરતા તત્વો પર સખત કાર્યવાહી કરવામાં આવે જેવી અનેક માનવીય અધિકારોની રક્ષણ કરવા માટે આવેદનપત્રમાં માંગણીઓ કરવામાં આવેલ, જેથી કોમી એકતાને બુલંદ રાખી સામાજિક કલંકરૂપ બનતી ઘટનાઓને વખોડી અખંડ ભારતમાં કાયમી ભાઈચારો કેળવાઈ રહે અને સામાજિક સમરસતા જળવાય અને સામાજિક તત્વોને સબક મળે તે હેતુ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં કબીર આશ્રમ ચિરૈના મહંત સારથીદાસ સાહેબ, કકરવા કબીર આશ્રમના મહંત ચતાનદાસ સાહેબ, રવિરામ સાહેબ, વજેપરના જીણેશ્વરીબેન, ઓશો આશ્રમ બચાવના દાની માતાજી વગેરે સંતો, રાજકીય આગેવાનો મીઠીબેન ખાણિયા, લક્ષ્મીબેન ધેડા, મંજીભાઈ રાઠોડ, વિરજીભાઈ દાફડા, ભરતભાઈ દાફડા, ખેચીભાઈ મારૂ, જીતુભાઈ દાફડા, સુરેશભાઈ વાઘેલા, સુરેશભાઈ કાંઠેચા, પ્રવીણભાઈ મચ્છોયા, ભરતભાઈ વાણિયા, કાનજીભાઈ રાઠોડ, બાણજીભાઈ, રમેશભાઈ દાફડા ડુંગરિયા, સુરેશભાઈ ચાવડા, ખીમજીભાઈ કાંઠેચા, કેશવભાઈ મચ્છોયા, સુરેશભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, રાહુલ વાણિયા, જીવાભાઈ કારિયા, સાનુભાઈ વાઘેલા સહિતનાઓ જોડાયા હતા. રાજસ્થાનના જાલોર જિલ્લામાં જે 3rd ધોરણ ભણતો ઇન્દ્રકુમાર મેઘવાળ એની જે અમાનુષી જે હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં જે બિલકિસ બાનુ જે હત્યા કેસ છે એમાં 11 હત્યારાઓને આજીવન કેસની જે સજા આપી છે અને એ સજા જે માફી કરી છે અને એ સજા માફી છે એ રદ થાય અને પુનઃ એ હત્યારાઓને જેલમાં મોકલવામાં આવે એ બાબતે અમે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આવેદનપત્રમાં અમારી રજૂઆતો એ હતી કે જે અત્યારે હરેક નબળી સમાજ ઉપર જે હત્યાના કાવતરા બળાત્કાર અને જે આવા જે બનાવો બને છે એના વિરોધમાં સંપૂર્ણ આવેદનપત્ર 25 જેટલા જે સંગઠનો આપેલો છે અને એમાં મુખ્ય માંગણી એ હતી એ કે આ જે બંધારણ વિરોધી જો કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય અને એ પ્રવૃત્તિમાં જે ષડયંત્રકારી હોય એને દેશદ્રોહની કલમ હેઠળ એને સખત સજા કરવામાં આવે અને એમને સખતમાં સખત સજા કરી અને એને જેલમાં ધકેલવામાં આવે. આ બાબતે આવેદનપત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે જેમાં મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધી અને એવી વિનંતી કરવામાં આવેલી છે કે લોકસભા છે, વિધાનસભા છે, રાજ્યસભા છે અને મહામહિમ સુપ્રીમ કોર્ટના મુખ્ય જસ્ટિસને પણ આ આવેદનપત્રની કોપી આપવામાં આવે અને લોકસભામાં આની વિશેષ ચર્ચા થાય એ અનુસંધાને અમે હરેક મુદ્દા આપ્યા હતા. એ મુદ્દામાં મુખ્ય જે મુદ્દા એ હતા કે જે બંધારણ વિરોધી જે તત્વો છે એમને દેશદ્રોહની કલમો હેઠળ સજા થાય. બીજું કે જે આ જે સામાજિક પ્રવૃત્તિઓ જે કરતા હોય અને સામાજિક હિતેશુ હોય અને લડાયક હોય એ લોકોને બંદૂક રક્ષણ આપવામાં આવે, પછી એમને હથિયારો આપવામાં આવે અને એનું લાયસન્સ આપવામાં આવે અને એમની સુરક્ષાની ખાસમાં ખાસ ધ્યાન આપવામાં આવે. ગુરુ મોબાઈલ પોઈન્ટ, અમારે ત્યાંથી આપને બેસ્ટ સર્વિસ મળી રહેશે તો સાથે ઓછા નફે વધુ સેલ. અમારે ત્યાંથી આપને મળી રહેશે દરેક કંપનીના મોબાઈલ. જૂના મોબાઈલ બિલ બોક્સ સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે, જેમાં ₹2000 થી કરી ફૂલ રેન્જ આપને મળી રહેશે.
સાથે જ બજાજ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। આપ લોન પર મોબાઈલ મેળવી શકો છો। અમારી બીજી બ્રાન્ચ લાલ ટેકરી ગુરુ મોબાઈલ પોઈન્ટ સેમસંગ કેર સેન્ટર નીચે। દરેક કંપનીના મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે। દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝ પણ મળી રહેશે। દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝમાં આપને મળશે પાવર બેંક, સ્માર્ટ વોચ, સ્પીકર, નેક બેન્ડ, કવર્ડ ગ્લાસ, આ ઉપરાંત અનેક વેરાયટી। અમારું સરનામું નોંધી લેશો, વાણિયાવાડ જનતાગર પાસે હોટેલ આભાની નીચે બસ સ્ટેશન રોડ ભુજ કચ્છ। સંપર્ક નંબર આનંદભાઈ 9913535323, અમિતભાઈ 8980143777, હરપાલ સિંહ 9924112123, મિતેશભાઈ 8460284064।